નમસ્કાર, સુપ્રભાત મિત્રો, જડેશની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 30/11/2019 અને શનિવારના દિવસે આજની રાશિ વિશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રની અંદર આકાશ બ્રહ્માંડની અંદર પ્રથમ રાશિની વાત કરીશું, મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ધન સંબંધિત વધારો થશે. આજના દિવસે સમસ્યાઓમાંથી ચોક્કસ રીતે તમને સારું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકશે. માતાની તબિયત આજના દિવસે બગડવાની શક્યતાઓ રહેલી છે. પરિસ્થિતિમાંથી ચોક્કસ માર્ગ શોધવાનો પ્રયત્ન કરજો. આજના દિવસે શક્ય હોય તો કોફી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાદ થશે. વાત કરીશું બીજી રાશિ કહેતા વૃષભ રાશિની. ઉત્સાહમાં આજના દિવસે ચોક્કસ વધારો થશે. ભાઈ અને પરિવારમાં સારો સહયોગ અને આજના દિવસે સારો સહકાર અને લાભ પ્રાપ્ત થશે. અમૂલ્ય વસ્તુ મળવાની આજના દિવસે તમને તમારા જીવનમાં ચોક્કસ રીતે સફળતાઓ રહેલી છે. આજના દિવસે મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા, તેમજ આજના દિવસે ઘરે વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારા જીવનમાં ચોક્કસ રીતે સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે. વાત કરીશું મિથુન રાશિની. આર્થિક સ્થિતિ અને દાન સંબંધિત કાર્યોની અંદર આજના દિવસે તમારો ચોક્કસ દિવસ સારો છે. ધન પ્રદ અને પ્રતિષ્ઠાની અંદર ચોક્કસ વધારો થશે. પરિવાર તથા સંતાનોમાં આજના દિવસે દરેક પ્રશ્નોની અંદર તમને હલ મળશે. વાહન ચલાવવામાં બિલકુલ કાળજી રાખજો. આજના દિવસે તમે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરશો. વાત કરીશું ચોથી રાશિ કહેતા કર્ક રાશિની. યાત્રા પ્રવાસ માટે આજનો દિવસ ચોક્કસ રીતે સારો રહેલો છે અને ચોક્કસ રીતે લાભ થઈ શકે એમ છે. સન્માન મળશે, લાભ પણ સારો પ્રાપ્ત થશે. તબિયતની બાબતમાં કાળજી રાખવાની જરૂર છે. ખાનપાનમાં નિયમિતતા રાખજો. કારણ વગરનો તનાવ રહેશે, પણ મનની શાંતિ રાખીને તનાવમાંથી મુક્ત બનજો. આજના દિવસે વાદળી વસ્ત્રો ધારણ કરવાથી મિત્રો આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો થશે. વાત કરીશું પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. પિતાના આજના દિવસે પિતાના તથા વડીલોનો સારો સહકાર પ્રાપ્ત થશે. તેમના ચોક્કસ આશીર્વાદ પ્રાપ્ત કરજો. ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જોવા મળશે. વાણીની અંદર સંયમ રાખવાની જરૂર છે અને શાંતિ રાખવાની જરૂર છે. ભાગ્યોદય સારું થશે. આજના દિવસે શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ રીતે તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકશે. વાત કરીશું કન્યા રાશિની. દાંપત્ય જીવનમાં સુખમય આજના દિવસે અને આનંદમય તમારો સમય સારો પ્રસાર થઈ શકે એમ છે. સંતાનોથી ચોક્કસ લાભ થઈ શકે એમ છે. ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ દેવળમાં સાવધાની રાખજો મિત્રો. વાદળી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સારો લાભ થઈ શકશે. વાત કરીશું તુલા રાશિની. ધંધાકીય બાબતોમાં આજના દિવસે તમને તકલીફ અને મૂંઝવણ જણાશે. કારણ વગરની ચિંતા વધુ અનુભવશો. જૂના સંબંધી મિત્રોની આજના દિવસે મુલાકાત થવાની શક્યતાઓ રહેલી છે. ધનહાનિની સંભાવના છે, પણ આજના દિવસે જો લાઇટ વસ્ત્રો ધારણ કરશો તો ચોક્કસ રીતે તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. હરીફાઈવાળા એ આજના દિવસે તમને હરીફાઈના કામની અંદર તમને ચોક્કસ વિજય પ્રાપ્ત થશે. તબિયત બાબતે સાચવવાની જરૂર છે. અટવાયેલા કામ આજના દિવસે તમારા ચોક્કસ રીતે પરિપૂર્ણ થશે. વિરોધીઓ તમારા જીવનની અંદર આજના દિવસે પરાજિત બનશે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ સારો સંકેત પ્રાપ્ત થશે. વાત કરીશું ધનરાશિની. આર્થિક યોજનાઓનો લાભ સારો મળશે. માન સન્માનમાં પણ સારો લાભ પ્રાપ્ત થશે. સુખાકારી જીવન આજના દિવસે તમને જીવવા મળશે. નવીન પ્રકારની તકો મળશે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થઈ શકશે. વાત કરીશું મકર રાશિની. નવા વાહન લેવાનો યોગ બને છે, પણ આજના દિવસે જો નવું વાહન લો તો તમારા નામ ઉપર ના લેતા નક્કર ચોક્કસ રીતે નુકસાન થશે. બીજાના નામ ઉપર આજના દિવસે વાહન લેજો. મકાનનું સુખ સારું મળશે. ધંધા રોજગારમાં સારી સફળતાઓ પ્રાપ્ત થશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે ચોક્કસ તમને લાભ પ્રાપ્ત થઈ શકશે. વાત કરીશું કુંભ રાશિની. ઘર વપરાશની વસ્તુઓ અને ચીજોમાં તમને ચોક્કસ આજના દિવસે વધારો કરવાની પ્રેરણા મળશે. આજના દિવસે આજીવિકામાં નવી તકો મળશે. ભૌતિક સુખાકારીમાં વૃદ્ધિ થશે. પરિવારથી તણાવ જોવા મળશે. આવક જાવકનું પ્રમાણ આજના દિવસે જળવાઈ રહેશે. મિત્રો, આજના દિવસે લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો દિવસ સારો પ્રસાર થશે. વાત કરીશું મીન રાશિની. ધંધાકીય યોજના આજના દિવસે પરિપૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. ચામડી તથા પેટ સંબંધિત રોગોમાં આજના દિવસે તમે ફરિયાદ કરશો. વાત અને આજના દિવસે ભાગીદારીના કામોમાં સાચવીને અને સમજણપૂર્વક કામ કરજો. આજના દિવસે પરિવારજનોનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે. લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી અને લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમને સારી સફળતાઓ પ્રાપ્ત થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે. મિત્રો, શાસ્ત્રમાં કીધું છે કે આપણા ઘરની અંદર આપણું વાસ્તુ બિલકુલ સારી રીતે હોવું જરૂરી છે. આપણા ઘરની અંદર ભૂત શુદ્ધિ, ભૂમિ શુદ્ધિ તેમજ વાસ્તુનું સહયોગ સારો હોય તો તે
આપણા જીવનની અંદર, આપણા પરિવારજનોની અંદર શાંતિ, સમૃદ્ધિ અને અનેક લાભોની પ્રાપ્તિ થતી હોય છે. મિત્રો, ખાસ કરીને આપણા ઘરની અંદર, આપણા ઘરનું મંદિર ઈશાન ખૂણાની અંદર હોવું જરૂરી છે. કદાચ ઈશાન ખૂણાની અંદર આપણું મંદિર હોઈ ના શકે, અને જો આપણું મંદિર ઈશાન ખૂણામાં લગાવવા માટે આપણે સમર્થ ના હોઈએ, અથવા એ દિશાની એ ખૂણાની અંદર બીજી કોઈ વસ્તુઓનું બંધન હોય, તો મિત્રો પૂર્વ અથવા ઉત્તરની અંદર મંદિર રાખવું જરૂરી છે. મંદિર કોઈ બે ખીલ્લી વડે લટકાવવાની જરૂર નથી, તેને યોગ્ય રીતે તેની નીચે કોઈ સ્થાન આપવું જરૂરી છે, અથવા કોઈ કાચ નું સ્થાન આપી તેના ઉપર મંદિર રાખવું, અથવા તો કોઈ એવી આપણે પાળી બનાવી તેના ઉપર મંદિર રાખવાની જરૂર છે. અગ્નિ ખૂણાની અંદર જો તમારું રસોડું ના હોય, તો અગ્નિ ખૂણાની અંદર જો બીજી કોઈ વસ્તુ હોય અને રસોડું ના હોઈ શકે, તો તમારા જીવનની અંદર તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અગ્નિ ખૂણાની અંદર સામાન્ય રીતે એક નાનો બલ્બ રાખી અને તમે તે બલ્બ દરરોજ ઓછામાં ઓછી 10 મિનિટ સુધી તમે ચાલુ રાખજો. ચોક્કસ રીતે તમને અગ્નિ ખૂણાની અંદર સારો લાભ પ્રાપ્ત થશે. નૈઋત્ય ખૂણાની અંદર તમારો બેડરૂમ અથવા સંદાસ બાથરૂમની જગ્યા હોવી જરૂરી છે. પણ જો કદાચ આપનો બેડરૂમ નૈઋત્ય દિશાની અંદર ના હોય, તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તે તમારા બેડરૂમ અને સંદાસ બાથરૂમનો ઉપયોગ તમે વાયવ્ય દિશાની અંદર પણ કરી શકો છો. અને વાયવ્ય દિશાની અંદર તમારે અહીંયા બેઠક રૂમ હોવો જરૂરી છે. બેઠક રૂમ વાયવ્ય દિશાની અંદર ના હોય, તો કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તેના માટે યોગ્ય અને ઉત્તમ તમારે પગલાં ભરવાની જરૂર છે. તમારા ઘરની અંદર શક્ય હોય તો પિતૃઓના ફોટા દક્ષિણ દિશાની અંદર રાખવાની જરૂર છે. દક્ષિણ દિશાની અંદર તેને પણ લટકાવવાની જરૂર નથી. તેને કોઈ યોગ્ય રીતે કોઈ પટ્ટી અથવા લાકડાની પ્લેટને ઉપર તમે તેને યોગ્ય વસ્ત્ર મૂકી અને સ્થાન આપી તેને તમે દરરોજ દર્શન કરી શકો છો. ઉત્તર દિશાની અંદર તમારે તમારા ઘરની અંદર ઘડિયાળ રાખવાની જરૂર છે. પૂર્વ દિશાની અંદર યોગ્ય કોઈ પણ સારા ફોટા રાખી શકો છો. બેઠક રૂમની અંદર અહીંયા તમારે કુદરતી કોઈ સૌંદર્ય અથવા તો કોઈ વહેતા ઝરણાનું તમે ચિત્ર રાખી શકો છો, અથવા તો અહીંયા કોઈ પણ સારો મની કે પૈસાનો કોઈ પણ સારો અહીંયા ફોટો હોય તો ફોટો રાખી શકો છો, અથવા તો કોઈ સારા ચિત્રોની પણ તમે ઉપસ્થિતિ રાખી શકો છો. પણ શક્ય હોય તો કોઈ જાનવર અથવા કોઈ યુદ્ધના ફોટા ન હોવા જરૂરી છે. આજના દિવસે વધુમાં વધુ વાસ્તુ માટે પણ આપણે આગળ માર્ગદર્શન આપતા રહીશું. તમે ચિંતા ના કરશો. દરરોજ જુઓ અમારી આપની આજ વિશે આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા ZS TV ની અંદર. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.